सरल सत साहित्य प्रकाशन मंडल, सरल स्पंदन, सरल बाल विभाग, वार्तानु शीर्षक छे सुपर प्राइज। राघव, अमे बार जाइए छे, बे कलाक मां आवी जसु, तारू होमवर्क पतावी देजे। थोड़ी क्षणों थोभीने मम्मीए पूछू, तू सांभळे छे ने मारी वात? પણ રાઘવ તો ટીવી જોવામાં એટલો બધો મશગુલ હતો કે મમ્મીનો એક પણ શબ્દ એના કાનમાં પડ્યો નહોતો. રાઘવનું ધ્યાન દોરવા મમ્મીએ ટીવી ઓફ કર્યું. રાઘવ એકદમ ભડક્યો, શું કરે છે મમ્મી, કેટલો સરસ પ્રોગ્રામ ચાલતો હતો. કયો પ્રોગ્રામ તારા માટે સરસ નથી હોતો? મમ્મીએ કડક શબ્દોમાં કહ્યું. ટીવી જોવામાં તું એવો ખોવાઈ જાય છે કે તને આજુબાજુનું કશું ધ્યાન જ નથી રહેતું. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. અમે લોકો બહાર જઈએ છીએ, અમે આવીએ ત્યાં સુધીમાં તારું હોમવર્ક પતાવી દેજે, તારા રૂમનો પથારો સાફ કરી લેજે, અને હા, ઘરની બહાર નહીં જતો. ઓકે ઓકે, હવે મને રિમોટ પાછું આપને. એમ કહી રાઘવે ફરી ટીવી ઓન કર્યું. રાઘવનું આવું વલણ જોઈ મમ્મીને થોડી નિરાશા થઈ, પણ એમને બહાર જવાની ઉતાવળ હતી એટલે આગળ કંઈ પણ બોલ્યા વગર તેઓ પર્સ ખભે ચડાવીને બહાર નીકળી ગયા. જેવો મમ્મીએ ઘરની બહાર પગ મૂક્યો કે રાઘવે એક જાતની મુક્તતા અનુભવી. એ સોફા પર લાંબો થયો અને ટીવીનો અવાજ મોટો કર્યો. ત્યાં તો ફોનની ઘંટડી વાગી. સૂતા સૂતા જ એણે ટેબલ સુધી હાથ લંબાવ્યો અને ફોન ઉઠાવ્યો. હાય રાઘવ, પ્રણવ બોલું છું. પ્રણવના અવાજમાં એક જુદા જ પ્રકારનો રણકાર હતો. મારા ડેડી મારા માટે એક સુપર કુલ વિડીયો ગેમ લાવ્યા છે, તું મારા ઘરે આવને. ઓ રિયલી, હું 5 જ મિનિટમાં આવ્યો. એમ કહી રાઘવ સોફા પરથી સફાળો બેઠો થયો અને ઘરને તાળું માર્યા વગર જ બહાર દોડ્યો. લગભગ 2 કલાક નીકળી ગયા. વિડીયો ગેમ રમવામાં રાઘવને સમયનો ખ્યાલ જ ન રહ્યો. પાછો ફર્યો ત્યારે મમ્મી પપ્પાના ગંભીર ચહેરાઓ જોઈને એના હૃદયમાં ફાળ પડી. ટીવી ઓન રાખીને ઘર લોક કર્યા વગર જ એ બહાર નીકળી ગયો હતો. પોતાના તરફથી રાઘવ કોઈ પણ બચાવ કરે એ પહેલાં જ પપ્પા બોલ્યા, આજથી તારું ટીવી બંધ, મેં બધી ચેનલ્સ લોક કરી દીધી છે. જ્યાં સુધી તારા વર્તનમાં મને સુધારો નહીં લાગે ત્યાં સુધી તારું ટીવી જોવાનું બંધ. પણ પપ્પા, રાઘવની કોઈ પણ દલીલ સાંભળવા પપ્પા તૈયાર નહોતા. પણ કંઈ નહીં, હવે તારો એક પણ શબ્દ મારે નથી સાંભળવો, તારું હોમવર્ક પતાવી રૂમ સાફ કરીને સૂઈ જા. આ વાતને લગભગ 2 અઠવાડિયા વીતી ગયા. રાઘવને ટીવી જોવાની પરમિશન નહોતી, પણ રેડિયો સાંભળવાની છૂટ હતી. એક સાંજે રેડિયો સાંભળતા સાંભળતા એ પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. ત્યાં તો મમ્મીએ એના રૂમનો દરવાજો ખખડાવ્યો. રાઘવ, અમે બહાર જઈએ છે, અમે પાછા આવીએ ત્યાં સુધી અનિરુદ્ધ તારું અને ઘરનું ધ્યાન રાખશે. વોટ? મમ્મી, શું હું બેબી છું કે તમે મારા માટે બેબી સીટર મૂકીને જાઓ છો? રાઘવ અકળાઈ ગયો. બેટા, તને તારી જવાબદારીનું ભાન હો તો અમારે આવું ના કરવું પડત. એમ કહી મમ્મી રૂમની બહાર નીકળી ગયા. અનિરુદ્ધે રાઘવ સાથે 2-4 વાતો કરી અને પછી લિવિંગ રૂમમાં જઈને પોતાની બુક વાંચવા લાગ્યો. થોડીવાર રહીને એ રાઘવની રૂમમાં ગયો ત્યારે રાઘવ ચોપડીઓ બંધ કરી મોટા અવાજે રેડિયો સાંભળી રહ્યો હતો. શું કરે છે રાઘવ, હોમવર્ક પતી ગયું? અનિરુદ્ધે બારણા પાસે ઊભા રહીને પૂછ્યું. ઓ યસ, અનિરુદ્ધની સામે જોયા વગર જ રાઘવે જવાબ આપ્યો. રાઘવ, તને એક વાત કહું? અનિરુદ્ધનું વાક્ય વચ્ચેથી જ કાપીને રાઘવ બોલ્યો, એક મિનિટ, સાંભળ્યું તમે? રેડિયો પર અનાઉન્સરે કહ્યું કે આજે સુપર પ્રાઇઝ ડે છે, આ પ્રોગ્રામ સાંભળનારાને એક સુપર પ્રાઇઝ મળવાનું છે. યાહુ! રાઘવે રેડિયોનું વોલ્યુમ વધુ લાઉડ કરી દીધું. ત્યાં તો ફોનની ઘંટડી વાગી. ફોન લેવા અનિરુદ્ધ બહાર ગયો. 1 મિનિટ પછી એ રાઘવના રૂમમાં ફરી આવ્યો. કોનો ફોન હશે બોલ? સસ્પેન્સ પેદા કરતા અનિરુદ્ધ બોલ્યો. રાઘવે અનિરુદ્ધની સામે જોઈને પૂછ્યું, શું થયું? રેડિયો સ્ટેશન પરથી ફોન હતો, તને સુપર પ્રાઇઝ મળ્યું છે.
રાઘવ સાથે હાથ મિલાવવા હાથ લંબાવતા અનિરુદ્ધે કહ્યું, આર યુ સિરિયસ? અનિરુદ્ધ સાથે હાથ મિલાવતા આશ્ચર્યથી રાઘવે પૂછ્યું, હાસ તો 15 વર્ષ માટે એ લોકો તારો બધો જ ખર્ચો ઉઠાવવાના છે. એટલું જ નહીં, તને રહેવા માટે એક ઘર પણ મળવાનું છે. પ્રાઇઝનું વર્ણન કરતા અનિરુદ્ધે કહ્યું, વાવ! રાઘવ પલંગ પર કૂદકા મારવા લાગ્યો. પછી કંઈક યાદ આવતા એને પૂછ્યું, પણ મને મારું પ્રાઇઝ મળશે કેવી રીતે? પ્રાઇઝ આપવા એ લોકો 5-10 મિનિટમાં જ ઘરે આવી રહ્યા છે, અનિરુદ્ધે કહ્યું. શું વાત કરે છે, હું આટલો લકી હોઈશ એવી મને ખબર જ નહોતી. રાઘવનો હર્ષ સમાતો નહોતો. પ્રાઇઝ આપનાર પર સારી છાપ પાડવા એને ફટાફટ ઘર સાફ કરી નાખ્યું અને પોતે પણ સરસ તૈયાર થઈ ગયો. ત્યાં તો ડોરબેલ વાગી. રાઘવના મોઢા પર એક મોટી સ્માઇલ હતી. એક સિપાહી હોશિયાર થઈને ઊભો રહે એમ રાઘવ બારણા પાસે ટટ્ટાર ઊભી રહી ગયો. બારણું ખુલ્યું અને રાઘવના મમ્મી પપ્પા અંદર આવ્યા. રાઘવે તાકીને અનિરુદ્ધ સામે જોયું. અનિરુદ્ધે હળવેથી એના કાનમાં કહ્યું, આમણે જ તો તને રહેવા માટે ઘર આપ્યું છે. તને ખાવાનું આપે છે, કપડાં આપે છે, તને ભણાવે છે, તું માંદો હોય ત્યારે તારી ચાકરી કરે છે, અને આ બધું જ ફ્રી ઓફ કોસ્ટ. એ સુપર પ્રાઇઝ નહીં તો બીજું શું કહેવાય? આ સાંભળીને રાઘવને ઝપકારો થયો કે અનિરુદ્ધ સાચું જ કહી રહ્યો છે. મમ્મી પપ્પાની કદર એણે ક્યારે જ નહોતી કરી. આજે અનિરુદ્ધની વાત સાંભળીને એને ખ્યાલ આવ્યો કે એ જન્મો ત્યારથી જ એના મમ્મી પપ્પાએ એની બધી જ જરૂરિયાતો પૂરી કરી હતી, પણ એને ક્યારે એમની દરકાર નહોતી કરી કે એમનું કયું માન્યું નહોતું. ત્યાં તો ઘરમાં ચારેકોર નજર ફેરવી મમ્મી બોલ્યા, અરે વાહ મારા દીકરા, તે તો ઘર એકદમ સાફ કરી દીધું છે. થેન્ક યુ બેટા, આજે તો મારો લકી ડે કહેવાય. મમ્મીનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રાઘવ જઈને મમ્મીને વળગી પડ્યો, મમ્મી હું પણ ખૂબ જ લકી છું. અચાનક રાઘવમાં આવેલા આ બદલાવને જોઈને મમ્મીને નવાઈ લાગી. એક આછા સ્મિત સાથે પાછળ ઊભેલા અનિરુદ્ધે રાઘવમાં આવેલા બદલાવને વધાવી લીધો. સ્ટોરી ખતમ. મને હજી એક સાંભળવી છે, અને પછી હજી એક. અચ્છા અચ્છા અચ્છા, તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને, તો ચાલો મારી સાથે. www.books.speak.com પર. એરવાવી એરવાવી.